ભુજ તાલુકાના કુકમા નજીક ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત ખારેક સંશોધન કેન્દ્રનું નિર્માણ કરાયું છે ઇઝરાયલ કેન્દ્રમાં ટેકનોલોજી પૂરી પાડવાનું હતું જો કે હજુ સુધી તેવું ન થતા સંશોધનો અટકી પડ્યા છે કચ્છ જિલ્લો ખારેકના ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે કચ્છી સૂકા મેવા તરીકે પ્રખ્યાત ખારેકની મીઠાસ વિદેશીઓના દાઢે વળગી છે ત્યારે ખારેક પર સંશોધન કરીને વધુ આવક મેળવી શકાય તે માટે કુકમા નજીક ઇન્ડો ઇઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત ખારેક સંશોધન કેન્દ્રનું નિર્માણ કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઇન આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું જોકે હાલ ઇઝરાયેલના વાંકે સંશોધનો અટકી પડ્યા છે આ બાબતે બાગાયત વિભાગના સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે ખારેક સંશોધન કેન્દ્રમાં ઇઝરાયેલ ટેકનોલોજી આપવાનું હતું જેના આધારે સંશોધનો હાથ ધરાવાના હતા જોકે હજુ સુધી ટેકનોલોજી ન અપાતા સંશોધનો શરૂ થયા નથી બાગાયત વિભાગ ચાલુ વર્ષે છ સંશોધનો હાથ ધરશે જેમાં કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે બીજી તરફ વધારાનો સ્ટાફ ફાળવાયો ન હોવાથી બાગાયત વિભાગના કર્મચારીઓને ખારેક સંશોધન કેન્દ્રમાં પણ ફરજ નિભાવી પડી રહી છે